પાલનપુર પરિણીતાની પારિવારિક સંબંધમાં યુવાનની વિમર્શક કનડગતાની એકલતા બહુ પાશમાં જકડી તું મને ગમે છે તું મારી થઈ જાય એવું કહી દાદ નહીં આપતા કહ્યું તું મારું કંઈ બગાડી નહીં શકે. સુરતના પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી એક સંતાનની માતા એકલતાનો લાભ લઈ બહુ પાશમાં લેવા ઉપરાંત કોઈના કોઈ બહાને ટચ કરવાની સાથે વિમર્શ ઇશારા કરી. છેલ્લા 10 વર્ષથી કનડગટ કરનાર પારિવારિક સંબંધ ધરાવતા પરિણીતાને યુવાન વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠા જેને છેલ્લા 10 વર્ષથી પારિવારિક સંબંધ ધરાવતો અજય નાનુભાઈ ભાલોડિયા કનડગટ કરી રહ્યો છે. લગ્ન બાદ ધર્મિષ્ઠા પતિ સાથે વાપી રહેવા ગઈ ત્યારે પ્રથમ વખત નણંદ સાથે અડજે ધર્મિષ્ઠાના ઘરે ગયો હતો. ત્યારબાદ કોઈકને કોઈક બહાને હેઠળ અજય ધર્મિષ્ઠાના ઘરે આવવા જાવ કરતો હતો અને રાત પણ રોકાતો હતો. દરમિયાન ધર્મિષ્ઠાની એકલતાનો લાભ લઈ તેને પોતાની બાહુપાશમાં જકડી લઈ અજય તું લગ્ન કરીને આવીશ ત્યારથી મને ગમે છે તું મારી થઈ જા નહીં તો તને તારા પતિના ઘરમાં પણ રહેવા નહીં દઉં એવી ધમકી આપી છે. અજયની હરકતથી ચોંકી જનાર ધર્મિષ્ઠાએ પતિ અને સસરાને જાણ કરી હતી. પતિ અને સસરાને અજયને સમજાવતા છતાં પણ તે પોતાની હરકતથી બાજ આવ્યો ન હતો અને ચાન્સ પડે એટલે તેને ધર્મિષ્ઠાને તશ કરતો હતો. રાજકોટ ખાતે અજયના લગ્ન બાદ તેના ઘરે જમણવાનો કાર્યક્રમ હતો ત્યારે રસોડામાં રસોઈ કરી રહેલી અજયની પત્ની બહાર જતા વેત પાછળથી પકડી લઈ અશ્લીલ ઇશારા કરી તું મારું કંઈ બગાડી શકવાની નથી. રૂમમાં ધર્મિષ્ઠા પુત્રને ફીડિંગ કરાવી રહી હતી ત્યારે હાથ ધોવાના બહાને રૂમમાં ઘૂસી જઈ ગંદી નજરે જોઈ બીમસ્ત શબ્દો પણ ઉચ્ચાર્યા હતા.